गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आपणे धोरण 4 માં અભ્યાસ કરીશું અને એમાં પાઠ્યપુસ્તક છે તમારું ઇંગ્લિશનું। તો હવે ઇંગ્લિશના પાઠ્યપુસ્તકમાં આપણે સેકન્ડ સેમેસ્ટર અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે ગઈકાલના વિડીયોમાં આપણે શું જોયું, તો કે એબીસીડી જોઈ, એબીસીડીના એફ ફોર એપલ, બી ફોર બોય, એવી રીતે ઝેડ સુધી આપણે જોયું, પછી એમાં જોડકા જોડતા જોયા અને છેલ્લે આપણે અહીંયા પહોંચ્યા હતા, બરોબર। તો પેજ નંબર 35 ઉપર તો ત્યાં શું આપેલું છે કે નીચે આપેલ કાવ્ય સાંભળો, વાંચો, જુઓ, ગાઓ અને આપેલા જગ્યામાં એક અથવા બે મૂળાક્ષરોથી લખો। એટલે અહીંયા કાવ્ય લખેલું જ છે, બરોબર। તો ત્યાં આપણે મૂળાક્ષરો છે એ જોઈ જોઈને કોપી કરશું, પણ પહેલાં આપણે આ કાવ્ય છે એને આપણે સમજીએ। ધેર ઇઝ અ લવલી બર્ડ, એટલે કે આ ત્યાં લવલી એટલે ખૂબ સુંદર પક્ષી છે। અ લવલી લવલી બર્ડ એટલે કે ખૂબ સુંદર સુંદર અથવા તો પ્યારા પ્યારા છે, ગમતું હોય એવું, એટલે કે તે પક્ષી છે। ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ, એટલે કે પક્ષી છે તે માળામાં છે। અ ક્રોઝી લિટલ નેસ્ટ એટલે કે ત્યાં નાનો એવો માળો છે। ધ નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ, આઈ થિંક લોંગ બ્રાન્ચ, એટલે કે નેસ્ટ છે એ લાંબા બ્રાન્ચ એટલે કે ડાળી, તે લાંબી ડાળીમાં છે। આઈ થિંક લોંગ બ્રાન્ચ એટલે કે તે થીક અને લાંબી એવી બ્રાન્ચ એટલે કે ડાળી છે। ધ બ્રાન્ચ ઇઝ ઓન ધ ટ્રી, અ લૂઝ ગ્રીન ટ્રી, એટલે કે ડાળી છે તે કેની છે, તો કે વૃક્ષની ડાળી છે। અ લૂઝ ગ્રીન ટ્રી એટલે કે તે ખૂબ જ ઘેઘૂર એવું ગ્રીન ટ્રી એટલે કે લીલા રંગનું ઝાડ છે, બરોબર વિદ્યાર્થીઓ। હવે આપણે આ જ છે એને આપણે નીચે લખવાના છે, તો આપણે લખીશું ધેર ઇઝ અ લવલી બર્ડ, બરોબર। પછી બીજું લખીએ અ લવલી લવલી બર્ડ, તો આપણે લખીશું અ લવલી લવલી બર્ડ, ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ, તો આપણે લખીશું ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ, બરોબર। પછી છે અ કોઝી લિટલ નેસ્ટ, આપણે એમાં લખીશું અ કોઝી લિટલ નેસ્ટ, બરોબર વિદ્યાર્થીઓ। આટલી વસ્તુ આપણે સમજ્યા, હવે આપણે આગળના વિડીયોમાં આગળનો પેજ નંબર જોઈએ। પેજ નંબર 36 ઉપર યુનિટ 4 છે અને આપેલું છે અવર હેલ્પર્સ। શું આપેલું છે? અવર હેલ્પર્સ, તો અવર એટલે શું થાય? આપણા, શું થાય? આપણા, અને હેલ્પર્સ એટલે મદદગાર, શું થાય? મદદગાર, જેમાં આપેલી છે એક્ટિવિટી 1, શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ, એટલે અહીંયા ગીત આપ્યું છે એને આપણે ગાવાનું છે, પણ રાગનું આવડે તો કંઈ નહીં, પણ આપણે મિનિંગ તો એનો સમજવાનો છે। જેમ કે અહીંયા આપ્યું છે કે આઈ એમ અ ટેલર, આઈ એટલે કે હું, એમ એટલે છું, અ એટલે એક, ટેલર એટલે કે હું એક દરજી છું, મેકિંગ ક્લોથ્સ, સ્ટીચ સ્ટીચ સ્ટીચ, માય મશીન ગોઝ, એટલે કહેવા માગે છે કે હું એક દરજી છું અને હું કપડાં સીવું છું, એ મેકિંગ એટલે બનાવવું થાય, સીવવું પણ થાય, એટલે કે હું કપડાં બનાવું છું, સીવું છું, સ્ટીચ 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 માય મશીન ગોઝ, એટલે કે મારું મશીન છે તે કેવો અવાજ કાઢે છે, સ્ટીચ સ્ટીચ સ્ટીચ, એને અવાજ કાઢી અને મારું મશીન ચાલે છે। તો વિદ્યાર્થીઓ આટલી વસ્તુ સમજ્યા ને, કે હું દરજી છું, હું કપડાં બનાવું છું અને મારું મશીન છે તે સ્ટીચ સ્ટીચ ચાલે છે। પછી છે આઈ એમ અ કોબલર, કોબલર એટલે શું થાય? તો તમને ખ્યાલ જ છે કે કોબલર એટલે
મોચી થાય છે. શું થાય? કોબલર એટલે મોચી. મેડી શૂઝ એટલે શું બનાવે છે? તો કે બૂટ ચંપલ છે એને સીવવા અથવા તો બનાવવા, એટલે કે હું કોબલર છું અને હું શૂઝ બનાવું છું. અહીંયા આપ્યું છે રેટેટેટ ઇઝ જસ્ટ લાઇક ન્યૂ, એટલે કે રેટેટેટ એટલે કે થોડું આ અહીંયા અવાજ કરવામાં આવ્યો છે કે જે મોચી છે એની સિલાઈ કરતો હોય તેનો જે અવાજ આવે એ અવાજની વાત કરવામાં આવી છે. અને જસ્ટ લાઇક ન્યૂ અને પછી કેવા બની જાય છે? નવા બની જાય છે. આઈ એમ અ ટીચર ટીચિંગ માય ક્લાસ લિસનિંગ સિંગિંગ એન્ડ ડુ લેટ્સ અસ લર્ન, એટલે કહેવા માગે છે કે હું શિક્ષક છું ટીચિંગ માય ક્લાસ અને મારા ક્લાસ એટલે કે મારા વર્ગને હું શીખાડું છું શીખવું છું. લિસનિંગ સિંગિંગ એન્ડ ડુ એટલે કે સાંભળવાનું, સિંગિંગ એટલે ગાવાનું શીખવું છું, અને લેટ્સ અસ લર્ન અને લર્ન એટલે કે વાંચતા પણ શીખવું છું. પછી અહીંયા છે આઈ એમ અ પોટર બેકિંગ પોટ્સ મોડલ બેગ કલર રેડી ફોર યોર યુઝ, એટલે કે હું પોટર છું. હવે આપણે પોટર બે છે, પોટર અને પોર્ટર આ રીતે બે છે, તો આપણે POTER પોટર એટલે શું થાય? કુંભાર. તો અહીંયા આપેલો છે કુંભાર અને એ શું બનાવે છે? તો કે તે માટલા બનાવે છે અને વુડ બેગ કલર રેડી ફોર યોર યુઝ, અને તેને સરસ મજાનું માટલું બનાવી તેમાં કલર કરે છે અને કલર કરી અને તે તૈયાર કરે છે. કેના માટે? કે આપણે ઉપયોગ કરી શકીએ એટલે. પછી અહીંયા આપ્યું છે આઈ એમ અ ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ એટલે કે જે વાહન હોય તે ટ્રાફિકને ઓછો કરવાનું કામ કરતા હોય એને કહેવામાં આવે છે ટ્રાફિક પોલીસ. આઈ સ્ટેન્ડ જસ્ટ સો લેટિંગ ટ્રાફિક ટુ મૂવ હેલ્પ પીપલ ટુ ગો, એટલે કે હું ફક્ત એ જ કામ કરું છું કે લોકોને જવામાં ક્યાંય ટ્રાફિક નડે નહીં અને તેને હું દૂર કરવાનું કામ કરું છું. બરોબર વિદ્યાર્થીઓ? તો આ પ્રમાણે આપણે એક્ટિવિટીમાં આપણે કયા કયા હેલ્પર્સ જોયા? તો કે ટેલર, કોબલર, ટીચર, પોટર, ટ્રાફિક પોલીસ અને હજી બીજા ઘણા બધા ટેલર હેલ્પર્સ છે, જેમ કે નર્સ છે, ડૉક્ટર છે, પોસ્ટમેન છે, ડ્રાઈવર છે, પાયલટ છે, ફાર્મર છે, બાર્બર, કોબલર, કાર્પેન્ટર, મેસન, ગાર્ડનર, ગ્રોસર છે. બરાબર? તો આ બધા છે એ બધાય આપણને હેલ્પર્સ તરીકે ઉપયોગ થાય છે અને આ દરેકને આપણે સ્વાધ્યાય પોથીમાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત આપણે આને સમજશું. તો આજ માટે આપણે આટલું રાખીએ. બાકીનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું.